હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 11 સાયન્સ બાયોલોજીમાં મિત્રો રુધિર જમાવટની ક્રિયા વિશે આપણે આજે ચર્ચા કરીશું. મિત્રો ચેપ્ટર 18 ની અંદર દેહ જળ અને પરિવહનની અંદર આજનો આપણો ટોપિક છે ઘા પડવો, રુધિર જામી જવું, બ્લડ ક્લોટિંગ અને એના વિશે શીખીશું. હવે સામાન્ય રીતે આપણને કોઈ જગ્યાએ ઈજા થાય તો મિત્રો પહેલા તો આપણા શરીરની આ જે ત્વચા છે એનું પડ ચીરાય, ત્યારબાદ એની અંદર કુલ 4 સ્તરો આવેલા હોય અને એ છે મિત્રો કોષોના, એટલે કે પેશી બને, પેશીના સ્તર હોય, અને ત્યારબાદ અંદરના ભાગે રુધિર વાહિની આવેલી હોય. હવે સામાન્ય રીતે હું તમને અહીંયા સમજાવું કે દાખલા તરીકે આ આપણી ત્વચા, ત્વચાની નીચે આ રીતે કોષોના સ્તર આવેલા હોય, આ રીતે કોષોના સ્તર હોય, અને ત્યારબાદ એની નીચે તમે જાઓ ત્યારે અહીંયાના ભાગે આ રીતે રુધિર વાહિની આવેલી હોય જેમાં રુધિરનું વહન થતું હોય. એટલે મિત્રો શું થાય કે જ્યારે તમને કોઈ જગ્યાએ ઈજા થાય એટલે ત્વચા અને પેશી એ તો ચીરાય, પણ એ ઘા તમારો રુધિર વાહિની સુધી પહોંચી જાય ત્યારે રુધિરમાં રુધિર વાહિનીનું આ રુધિર એ આ રીતે બહાર નીકળે છે. આ ઈજા થાય એટલે આ ભાગ ખુલ્લો થાય, એટલે આ નલિકામાં રહેલું રુધિર બહારની તરફ આ રીતે ઉપરના ભાગે આપણને આવે છે. આવી એટલે આ એને આપણે ઘા પડ્યો એમ કહીએ છીએ, વાગ્યું એમ કહીએ છીએ. તો મિત્રો હવે ધ્યાન આપજો કે આ જે ઘા તમને વાગ્યો, રુધિર નીકળી રહ્યું છે, પણ તમે જોશો તો થોડાક સમય પછી આ રુધિર નીકળતું બંધ થઈ જાય છે, અને બંધ થવાની જે ઘટના છે એને રુધિર જામી જવાની ઘટના કહેવાય. તો મિત્રો ઈજા અથવા આઘાત એને ટ્રોમા કહેવાય. એના વિરુદ્ધમાં, એના પ્રત્યુત્તરમાં, એના જવાબમાં તમને જે ઘા વાગ્યો છે એના જવાબમાં મિત્રો રુધિર જમાવટની અથવા તો ત્યાં ગંઠનની ક્રિયા થાય છે. કઈ ક્રિયા થાય છે? ગંઠન. એટલે આ ભાગની અંદર રુધિર જામી જાય છે અથવા તો ત્યાં પોપડું બાંધે છે, એટલે કે રુધિર ત્યાં ગંઠાઈ જાય છે, બરોબર. એને આપણે બ્લડ ક્લોટિંગ કહીએ છીએ. લાંબા સમયની ઈજા અથવા ઘા અને ઘેરા લાલાશ પડતા કથ્થાઈ રંગના ખરાબ ભાગ એક ગાંઠ અને જમાવટ મોટા ભાગે જોવા મળે તો આ ભાગમાં સમય જતા શું થશે? આ રુધિર અહીંયા ગંઠાઈ જશે અને ત્યારબાદ થોડા સમય પછી તમે 2-3 દિવસમાં જુઓ તો એ ભાગની અંદર એક પોપડું બને છે, અને એ પોપડું કથ્થાઈ રંગનું, લાલ રંગનું પણ હોઈ શકે. એને આપણે મોટા ભાગે રુધિર જામી ગયું એમ કહીએ છીએ. હવે આ પોપડાની અંદર નકામા પદાર્થો છે, પણ આ રુધિર જામવાની ક્રિયા થાય છે કેવી રીતે એ આપણે જોવાનું. તો મિત્રો આ રુધિર જામી જવાની ક્રિયામાં મુખ્યત્વે ફાઇબ્રિનોજન, યાદ રાખજો ફાઇબ્રિન તંતુ, એટલે કે આ જ્યારે તમને ઈજા થાય ત્યારે રુધિરની અંદર, એટલે કે અહીંયા જેવી તમને ઈજા થાય એટલે અંદરના ભાગે અને બહારના ભાગે જોજો, આ તમારો ભાગ છે, બહારનો ભાગ છે, અને આ તમારો અંદરનો ભાગ કહેવાય. તો બહારના ભાગે અને અંદરના ભાગે જુદી જુદી ક્રિયાઓની શરૂઆત થાય છે. હવે આ અંદરના ભાગે આ નલિકામાં શું છે? રુધિર. અને રુધિરની અંદર ફાઇબ્રિનોજન નામના ઉત્સેચક આવેલા છે. કયા આવેલા છે? ફાઇબ્રિનોજન. તો ધ્યાન રાખજો આ ફાઇબ્રિનોજનનું ફાઇબ્રિનમાં રૂપાંતર થાય તો ફાઇબ્રિન તરીકે ઓળખાતા તંતુનું જાળું બને છે. એટલે કે આ રુધિરમાં રહેલા ફાઇબ્રિનોજનનું ફાઇબ્રિનમાં રૂપાંતર થાય અને એ ફાઇબ્રિન તંતુઓ, બરોબર, એ જે જગ્યાએ તમને ઘા વાગ્યો હોય એ ઘા, માની લો આ ઘા વાગેલો છે, તો ત્યાં ફાઇબ્રિનના તંતુઓ આ રીતે મોટા ભાગે ગોઠવાઈ જાય છે. આ રીતે આ ફાઇબ્રિનના તંતુઓ ગોઠવાઈ જાય.
અને એ ઘા તમારો અહીંયા જુઓ નેટ જેવી રચના તૈયાર થઈ જાળું બન્યું અને એ જાળાની અંદર મોટા ભાગે આ જાળું જે બન્યું જેમાં નાના નાના છિદ્રો છે એની અંદર રુધિરના મૃત એટલે મરી ગયેલા ક્ષતિગ્રસ્ત એટલે કે ખામીવાળા મોટા ભાગે પદાર્થો જેને આપણે ફોર્મલ એલિમેન્ટ્સ કહીએ છીએ એ ફોર્મલ એલિમેન્ટ્સ અને સાથે સાથે ત્રાક કણો મોટા ભાગે આ છિદ્રોમાં ભરાઈ જાય છે જેના કારણે ધીમે ધીમે આ આખો ગાળ તમારો બંધ થઈ જાય છે અને જેના કારણે આમાંથી રુધિર નીકળતું બંધ થઈ જાય છે જેને આપણે રુધિર ચામી જવાની ક્રિયા કહીએ છીએ પણ મિત્રો આપણે જ્યારે ઈજા થાય ત્યારે આ રુધિરની અંદર આ જે ભાગ છે રુધિર વાહિની એમાં રુધિરની અંદર ફાઇબ્રિનો જન ધ્યાન રાખજો એમાં ફાઇબ્રિનો જન નામના નિષ્ક્રિય ઉત્સેચક છે કયા ફાઇબ્રિનો જન આ નિષ્ક્રિય ઉત્સેચક છે જ્યારે ઈજા થાય ત્યારે આ ફાઇબ્રિનો જન સક્રિય બની અને ફાઇબ્રિન તંતુમાં ફેરવાય છે બરોબર અને સાથે સાથે પ્રોથોમ્બ્રિન ધ્યાન રાખજો પ્રોથોમ્બ્રિન નું સક્રિય થોમ્બ્રિન્સ માં રૂપાંતર થાય છે એટલે કે રુધિરમાં રહેલા બે ઘટકો એક નિષ્ક્રિય ફાઇબ્રિનોજન નું સક્રિય ફાઇબ્રિન માં અને પ્રોથોમ્બ્રિન નું સક્રિય થોમ્બ્રિન માં રૂપાંતર થાય છે બરોબર હવે ધ્યાન આપજો કે આ આખી પ્રક્રિયા છે એ સામાન્ય રીતે ઉત્સેચક સંકુલ થ્રોમ્બોકાઇનેઝ આ બધા સક્રિય સેના કારણે બને છે તો રુધિરની અંદર એક ઉત્સેચક આવેલો છે જેને આપણે શું કહીએ છીએ થ્રોમ્બોકાઇનેઝ કહીએ છીએ શું કહીએ છીએ થ્રોમ્બોકાઇનેઝ અને આ થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક એ આ નિષ્ક્રિય ઉત્સેચકોને સક્રિય અવસ્થામાં ફેરવવાનું કાર્ય કરે છે જેના કારણે આ ઉત્સેચકીય સંકુલ રુધિર રસમાં હાજર અનેક નિષ્ક્રિય કારકો એટલે કે જનીનોની મદદથી શ્રેણીબદ્ધ ઉત્સેચકીય પ્રક્રિયા દ્વારા રુધિર જામી જવાની ક્રિયા થાય છે એટલે મિત્રો તમને એવું લાગતું હશે કે રુધિર જામી જવાની ક્રિયા સરળ છે વાસ્તવમાં એવું નથી રુધિર જ્યારે આપણને ઘા વાગે ત્યારે આપણા શરીરમાં શરીરની અંદર અને શરીરની બહાર બંને જગ્યાએ ઉત્સેચકીય પ્રક્રિયાઓની શરૂઆત થાય છે અને શરૂઆત પણ કરે છે થ્રોમ્બોકાઇનેઝ નામનો ઉત્સેચક અને એમાં બે ઉત્સેચકો અગત્યના ભાગ લે છે એક પ્રોથોમ્બ્રિન અને ફાઇબ્રિનોજન અને સાથે સાથે ક્રમબદ્ધ કેટલાક અન્ય ઉત્સેચકીય જનીનો જેને આપણે કારકો કહીએ છીએ જે નિષ્ક્રિય છે એ બધા સક્રિય બની અને મોટા ભાગે આ રુધિર જામી જવાની ક્રિયા કરાવે છે તો આ જો અહીંયા એક વસ્તુ ધ્યાન આપજો નીટ માટે કે જે નિષ્ક્રિય કારકો છે એની મદદથી રુધિરમાં શ્રેણીબદ્ધ ઉત્સેચકીય પ્રક્રિયા કારકોની મદદથી કારકો એટલે જનીનો જ્યારે આપણને ઘા વાગે ત્યારે રુધિરમાં રહેલા જે કારકો છે નિષ્ક્રિય કારકો એ સક્રિય અવસ્થામાં આવે અને શ્રેણીબદ્ધ ઉત્સેચકીય પ્રક્રિયા દ્વારા રચાય છે જેને આપણે કાસ્કેડ પ્રક્રિયા કહીએ છીએ કઈ પ્રક્રિયા કહીએ છીએ કાસ્કેડ યાદ રાખજો નીટ માટે આને કાસ્કેડ પ્રક્રિયા કહેવાય અને ક્રમબદ્ધ ચાલે છે એક પછી એક પછી એક એટલે કેવી રીતે હું તમને જરા સમજાવું કે દાખલા તરીકે તમારા સ્કૂલની અંદર લાઈન સર બધી સાયકલો ઊભી છે હવે બધી સાયકલોને પાડી દેવી છે તો તમારે શું કરવાનું છેલ્લી જે સાયકલ હોય એને ધક્કો મારો એટલે બધી સાયકલો એક પછી એક પડવાનું ચાલુ થાય બધી સાયકલો પાડવાની જરૂર નથી પહેલી જે સાયકલ હોય એને ધક્કો મારવાનો એટલે બધી સાયકલો ઓટોમેટિક લાઈન સર પડવાની શરૂઆત થઈ તો અહીંયા પણ એવું જ છે કે જેવો ઘા વાગે કે તરત જ રુધિરની અંદર ક્રમબદ્ધ ઉત્સેચકો એક પછી એક પછી એક પછી એક એક બીજાને સક્રિય બનાવે બીજો ત્રીજાને સક્રિય બનાવે આ રીતે ઉત્સેચક પ્રક્રિયાની આખી સંકુલ આખી હારમાળા રચાય છે
जेना कारणे आ प्रक्रिया ने कास्केड प्रक्रिया कहेवामां आवे छे। कई प्रक्रिया? कास्केड प्रक्रिया। हवे आ प्रक्रिया थाय छे केवी रीते? तो रुधिर जामी जवानी क्रिया शरीर नी अंदर अने बाहर, आ रीते बाहर अने अंदर बंने जग्याए थाय छे। पण एमां कया कया उत्सेचको भाग ले छे? तो ध्यान आपजो मित्रो, एक तो हेगमेन कारक भाग ले छे। कोण भाग ले छे? हेगमेन कारक, याद राखजो। त्यार बाद प्लाज्मा थ्रोम्बोप्लास्टिन एंटीसेडेंट, प्लाज्मा थ्रोम्बोप्लास्टिन एंटीसेडेंट जेने टूंकमां पीटीए कहेवाय। त्यार बाद क्रिसमस कारक भाग ले, पछी प्रो कन्वर्टिन छे ए भाग ले छे, एंटी हिमोफेलिक, एंटी हिमोफेलिक ग्लोब्युलिन जेने एएचजी कहेवाय। शू कहेवाय? एएचजी, जेने एंटी हिमोफेलिक ग्लोब्युलिन कहेवाय। बीजू छे फाइब्रिन स्टेबिलाइजिंग कारक। कया छे? फाइब्रिन स्टेबिलाइजिंग कारक, बरोबर, जेने ટૂંકમાં એફએસએફ કહેવાય। બીજું છે પ્રોએસેલેરિન, પ્રોએસેલેરિન, બરોબર। આ બધા તત્વો, આ બધા ઘટકો એ રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે। તો કેવી રીતે થાય છે આખી રુધિર જામી જવાની કાસ્કેડ પ્રક્રિયા એ આપણે સમજીએ। મેં તમને એવું કીધું કે જેવો ગા પડે કે શરીરની અંદર અને બહાર આ આખી કાસ્કેડ પ્રક્રિયા રચાય છે, તો આપણે સૌ પ્રથમ જેવો ગા વાગે તો રુધિરની અંદર એટલે કે આંતરિક ભાગમાં કઈ ક્રિયા થાય છે એ સમજીએ, બરોબર। ધ્યાન આપજો મિત્રો, હવે સૌ પ્રથમ તમને ગા વાગે એટલે શું થાય? તો આ રુધિર વાહિની ને ઈજા થાય। જેવી ઈજા થાય કે તરત જ ધ્યાન રાખજો, હેગમેન કારક એ સક્રિય બને। શું બને? રુધિરમાં રહેલો હેગમેન કારક સક્રિય અવસ્થામાં આવી જાય અને એ સક્રિય બની અને પીટીએ ને સક્રિય બનાવે। રુધિરમાં રહેલા પીટીએ, પીટીએ એટલે શું થાય? પ્લાઝ્મા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટીસેડેન્ટ, પ્લાઝ્મા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટીસેડેન્ટ પીટીએ એને સક્રિયમાં ફેરવી દે। આ નિષ્ક્રિય છે, એને સક્રિયમાં ફેરવે એટલે એ સક્રિય પીટીએ શું કરે? તો ક્રિસમસ કારક જે નિષ્ક્રિય છે એને સક્રિયમાં ફેરવે અને એ સક્રિય બન્યા પછી એ પોતે પછી ફોસ્ફોલિપિડ, કેલ્શિયમ અને તે ઉપરાંત એએચજી, યાદ રાખજો, એન્ટી હિમોફેલિક ગ્લોબ્યુલિન, આ બધા ઘટકો ત્રણ અને એકા ક્રિસમસ કારક ચારે ભેગા થઈ અને સ્ટુઅર્ટ કારકને સક્રિય બનાવે છે। કોને સક્રિય બનાવે? સ્ટુઅર્ટ કારકને સક્રિય બનાવે। હવે જુઓ મિત્રો, આટલે અટકી જઈએ, ફરી એક વખત રિવિઝન મારી લઈએ એટલે તમને અંદરના ભાગમાં, આંતરિક ભાગમાં થતી ક્રિયા સમજાઈ જાય, કારણ કે નીટ માટે આ ટોપિક ખૂબ જ અગત્યનો છે। તો મિત્રો, જેવી ઈજા થશે તો રુધિરની અંદર શું થશે? તો જેવી ઈજા થાય, ઘા પડે કે તરત જ રુધિરમાં રહેલા હેગમેન કારક સક્રિય અવસ્થામાં આવી જાય। એ સક્રિય હેગમેન કારક એ પીટીએ ને સક્રિય બનાવે, પીટીએ એ ક્રિસમસ કારક ને સક્રિય બનાવે અને ક્રિસમસ કારક જે સક્રિય બન્યા એ ફોસ્ફોલિપિડ, કેલ્શિયમ અને એએચજી ની હાજરીમાં એ સ્ટુઅર્ટ કારક ને સક્રિય બનાવે। ક્લિયર? અચ્છા, હવે આ ક્રિયાઓ બધી અંદર થાય અને એ જ સમયે તમારા શરીરની બહાર એટલે કે જે જગ્યાએ ઘા પડ્યો હોય ત્યાં બહારના ભાગમાં મોટા ભાગે આ જે પેશી કહેવાય, જોજો ધ્યાન આપજો જરા, આ ભાગ જે છે એને કોષોનો બનેલો જેને પેશી અથવા ટિશ્યુ કહીએ છીએ એ ભાગ, તો એ પેશીય ભાગમાં થ્રોમ્બોપ્લાસ્ટિન આવેલા છે, થ્રોમ્બોપ્લાસ્ટિન આવેલા છે। શું આવેલા છે? થ્રોમ્બોપ્લાસ્ટિન। હવે આ થ્રોમ્બોપ્લાસ્ટિન નો પ્રો કન્વર્ટિંગ કારક, યાદ રાખજો, પ્રો કન્વર્ટિંગ કારક
कैल्शियम तत्व अने स्टुअर्ट तत्व आ एक बे त्रण प्रो कन्वर्टिंग कारक कैल्शियम तत्व नी हाजरी स्टुअर्ट कारक नी हाजरी एक बे अने त्रण नी हाजरी मा आ थ्रोम्बोप्लास्टिन केवा बने छे सक्रिय बनी जाय अने सक्रिय बन्या पछी मोटा भागे ए शू करशे तो आ थ्रोम्बोप्लास्टिन छे ए ध्यान आपजो ए सीधा क्या भाग ले छे तो हवे बरोबर अहींया जुओ आ अंदरनी प्रक्रिया आ बाहरनी प्रक्रिया હવે રુધિર જામી જવાનો બીજો તબક્કો તો સામાન્ય રીતે રુધિરમાં ધ્યાન આપજો પ્રોથ્રોમ્બિન આવેલા છે રુધિરમાં કોણ છે પ્રોથ્રોમ્બિન હવે તમે જુઓ આ પ્રોથ્રોમ્બિન છે કેવા છે પ્રો પ્રો એટલે નિષ્ક્રિય આપણે ભણ્યા છીએ આગળ તો આ નિષ્ક્રિય પ્રોથ્રોમ્બિન નો આ થ્રોમ્બોપ્લાસ્ટિન ની હાજરીમાં આ સક્રિય છે એની હાજરીમાં થ્રોમ્બિન માં રૂપાંતર થાય અને કેલ્શિયમ તત્વ છૂટું પડે બરોબર હવે જો આ થ્રોમ્બિન છે એ આગળ પાછા ભાગ લેશે હ અને કોને સક્રિય બનાવે છે એફએસએફ જોજો એફએસએફ એટલે શું થાય ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ કારક ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ કારક એટલે કે એફએસએફ ને સક્રિય બનાવે ફરીથી જોઈ લો કે રુધિરમાં બીજા તબક્કાની અંદર દ્વિતીય તબક્કો આ જે ભણ્યા એ પહેલો તબક્કો હતો બીજા તબક્કામાં રુધિરમાં રહેલા આ નિષ્ક્રિય છે મિત્રો આ કેવા છે નિષ્ક્રિય છે નિષ્ક્રિય આ નિષ્ક્રિય પ્રોથ્રોમ્બિન છે એનું થ્રોમ્બોપ્લાસ્ટિન હવે આ ક્યારે સક્રિય બને તો આ પ્રથમ તબક્કો આખો અહીંયા રચાય ત્યારે આ સક્રિય બને અને સક્રિય બની પ્રોથ્રોમ્બિન નું સક્રિય થ્રોમ્બિન માં રૂપાંતર કરે અને એ વખતે કેલ્શિયમ ઘટક છૂટો પડે જે આપણે શરૂઆતમાં વાપર્યા છે જુઓ આ ઘટકો જે આપણે વાપર્યા હતા એ આપણને પાછા મળ્યા બીજું આ સક્રિય થ્રોમ્બિન છે એ આગળ જતા પાછા એફએસએફ ને સક્રિય બનાવે હવે ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ કારક એફએસએફ હવે તમે બરોબર છે ફેક્ટર જેને મન કહેવાય શું કહેવાય તો એફએસએફ એટલે એનો મતલબ શું થાય ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર હવે એ જ સમયે તૃતીય તબક્કો શરૂ થાય તો તૃતીય તબક્કામાં ફાઇબ્રિનોજન ધ્યાન રાખજો પાછળ જન પ્રત્યય લાગે ફાઇબ્રિનોજન એ નિષ્ક્રિય છે અને એનું આ થ્રોમ્બિનની હાજરીમાં સક્રિય અવસ્થામાં આવે અને ફાઇબ્રિન તંતુમાં એટલે કે રેસામાં રૂપાંતર થાય આવા રેસા બને જોજો આવા રેસા બની જાય ફાઇબ્રિન તંતુમાં રૂપાંતર થાય અને એ ફાઇબ્રિન તંતુ આ એફએસએફ ની જે સક્રિય છે એની હાજરીમાં એ સ્થાયી ફાઇબ્રિન માં ફેરવાઈ જાય અને જે જગ્યાએ ઘા પડ્યો હોય ત્યાં એ લોકો સ્થાયી થઈ જાય બરોબર અને ત્યાં નેટ જેવી જાળી જેવી રચના બનાવે બરોબર મિત્રો ખ્યાલ આવ્યો અત્યાર સુધી આપણે ટેક્સ્ટબુક માં આ બે જ વસ્તુ ભણતા હતા આની આપણને ખબર નહોતી પરંતુ આ ધ્યાન રાખજો નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખ્યાલ આવે તમને એટલે જુઓ ઘા વાગે કે તરત આંતરિક માર્ગમાં ધ્યાન આપજો શું થાય તો હેગમેન કારક સક્રિય બને એ કોને સક્રિય બનાવે પીટીએ ને પીટીએ એ ક્રિસમસ કારક ને સક્રિય બનાવે ક્રિસમસ કારક ફોસ્ફોલિપિડ કેલ્શિયમ અને એએચજી ની હાજરીમાં એ સ્ટુઅર્ટ કારકને સક્રિય બનાવે એ જ વખતે અંદરના ભાગમાં પેશીય કોષોની અંદર જે થ્રોમ્બોપ્લાસ્ટિન આવેલા છે એ થ્રોમ્બોપ્લાસ્ટિન પ્રો કન્વર્ટિન કારક કેલ્શિયમ ની હાજરીમાં અને સાથે સાથે સ્ટુઅર્ટ કારક ધ્યાન રાખજો આ સ્ટુઅર્ટ કારક છે અને આ બાજુથી થ્રોમ્બોપ્લાસ્ટિન એ બધાની હાજરીમાં એ સક્રિય બને છે અને આગળ જતા એમાં ફોસ્ફોલિપિડ અને કેલ્શિયમ ઘટક અને તે ઉપરાંત ધ્યાન આપજો મિત્રો પ્રોએસેલેરિન શું
प्रोएसेलेरिन पांच नंबर प्रोएसेलेरिन नी हाजरी में हवे द्वितीय तबक्को अने तृतीय तबक्को शुरू थशे। रुधिर जामी जवाना हवे बीजा तबक्का में रुधिर में रहेला निष्क्रिय प्रोथोम्ब्रिन नु थोम्ब्रोप्लास्टिन नी हाजरी में थोम्ब्रिन में रूपांतर थाय छे। आ सक्रिय थोम्ब्रिन અને આ સક્રિય થ્રોમ્બિન એ સેમાં રૂપાંતર કરે છે સક્રિય FSH માં રૂપાંતર કરે છે એટલે કે ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ કારકમાં રૂપાંતર કરે। હવે તૃતીય તબક્કો શરૂ થાય તો તૃતીય તબક્કામાં રુધિરમાં રહેલા ફાઇબ્રિનોજન જન પ્રત્યે લાગ્યો એટલે નિષ્ક્રિય કહેવાય મિત્રો આ નિષ્ક્રિય છે પણ એ સક્રિય થ્રોમ્બિનની હાજરીમાં ફાઇબ્રિન તંતુમાં રૂપાંતર થાય છે એટલે ફાઇબ્રિનોજનનું ફાઇબ્રિન તંતુમાં રૂપાંતર થયું પણ કોની હાજરીમાં થ્રોમ્બિનની હાજરીમાં અને આ ફાઇબ્રિન તંતુ ત્યાર પછી સ્થાયી તંતુમાં ફેરવાય પણ કોની હાજરીમાં FSH ની હાજરી હોય તો જ આ સક્રિય એટલે કે સ્થાયી ફાઇબ્રિનમાં ફેરવાય બરોબર મિત્રો અને જે જગ્યાએ ઘા પડ્યો હોય ત્યાં આ તંતુ ગોઠવાય અને મોટા ભાગે જાળી જેવી રચના તૈયાર થાય એ જાળીની રચનામાં જે છિદ્રો હોય એ છિદ્રોની અંદર રુધિરના મૃત અને ક્ષતિગ્રસ્ત પદાર્થો એટલે કે એને ફોર્મેડ એલિમેન્ટ્સ કહેવાય એ ફસાઈ જાય અને ઘા આપણો બંધ થઈ જાય અને રુધિર વહેતું બંધ થાય તો આને મિત્રો રુધિર ગંઠાવાની રુધિરની જમાવટ અથવા કોએગ્યુલેશન ઓફ બ્લડ અથવા બ્લડ ક્લોટિંગ કહેવાય। બીજું હવે મિત્રો રુધિર જામી જવાની ક્રિયામાં મોટા ભાગે આ બધા ઘટકો તો અગત્યના છે પણ સાથે સાથે બીજું યાદ રાખજો નીટ માટે ડી ફાઇબ્રિનેશન હિરુડિન વિટામિન કે અને હિપેરિન એટલે કે રુધિર જામી જવાની ક્રિયામાં એક તો વિટામિન કે અગત્યનો છે તે ઉપરાંત મિત્ર હિપેરિન હિપેરિન તત્વ હવે હિપેરિન ક્યાંથી ઉત્પન્ન થાય તો યાદ રાખજો માસ્ટ કોષો નીટ માટે માસ્ટ કોષોમાંથી અને તે ઉપરાંત મેઝોફિલ્સમાંથી એનું નિર્માણ થાય એની ઉત્પત્તિ ક્યાંથી થાય માસ્ટ કોષો અને મેઝોફિલ્સમાંથી એનું નિર્માણ થાય છે। બીજું આ ઉપરાંત હિરુડિન નામનું તત્વ પણ આ રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે આ ઉપરાંત ડીફાઇબ્રિનેશન ક્રિયા પણ ખૂબ જ અગત્યની છે। તો મિત્રો આ થઈ નીટ માટેના અગત્યના ટોપિક આ પહેલા પણ આપણે ગયા ભાગમાં રુધિર જામી જવાની ક્રિયા ભણ્યા એ ટેક્સ્ટબુક આધારિત હતી અને આજે જે તમે ભણ્યા છો એ રુધિરની જમાવટ પણ નીટ આધારિત છે આમાં નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ આ વિડિયો છે એટલે બરોબર શાંતિથી મિત્રો સમજી લેજો અને જોઈ લેજો। તો તમને એટલી તો ખબર પડી અત્યાર સુધી તમે એમ માનતા હતા કે રુધિર જામી જવાની ક્રિયામાં પ્રોથોમ્બ્રિન અને ફાઇબ્રિનોજન અગત્યના છે અને એમને સક્રિય કોણ બનાવે છે થ્રોમ્બોપ્લાસ્ટિન આ ત્રણ ઘટકો પણ મિત્રો એ પહેલા આ બધા ઘટકો ક્રમબદ્ધ ક્રિયાઓ કર્યા પછી આ દ્વિતીય અને તૃતીય તબક્કો શરૂ થાય તો જ મિત્રો રુધિર જામી જાય ગંઠાઈ જાય અને રુધિર નીકળતું બંધ થાય। આવડશે મિત્રો તો નેક્સ્ટ વિડિયોની અંદર પાછા નવા ટોપિક સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ।